અને કહે છે કે મમ્મી હવે આકાશમાં તારાઓ ટમટમી રહ્યા છે, મને કશુંક કહી રહ્યા છે. અને આમ એ આકાશ સામે આંખો પરવીને જાણે આખું આકાશ એને જોતું હોય તેવી કલ્પના કરી છે. અને દીપક કહે છે, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? અને એનું બાળક છે અને સરસ મજાના તારા દેખાયા એટલા માટે, સ્ટાર્સ દેખાયા એટલા માટે પૂછે છે કે મમ્મી આ સ્કાયમાં સરસ મજાના સ્ટાર્સ દેખાય છે, ઉગે છે, એ આપણા ઓરડામાં ઉગે તો કેટલું સરસ, ઓરડામાં પણ આપણને દેખાય તો કેટલું સરસ, એમ કહેવા માંગે છે. તો બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં તારા ઉગે હો. અને પાછો પોતાને જ એ પોતાની સિદ્ધિ પ્રમાણે, સમજદારી પ્રમાણે એ મમ્મીને કહે છે કે મમ્મી જો આપણે આપણા બંગલા પર જો આવટો ચડાવીએ ને તો ખરેખર આપણે તારા દેખાય આપણને, હો ઓરડામાં પણ ઉગે એમ કહે છે. અને મીનાની આંખોમાંથી બે આંસુ સરી દીપકના ઝુલફામાં અટવાઈ જાય છે. અને દીપકના એ ઝુલફોમાં આંખથી આંસુ પડેલા, મમ્મીના આંસુ જે પડ્યા છે એ ઝુલપમાં અટવાઈ જાય છે. દીપકના લાંબા વાળ છે, સોનેરી વાળ છે, મખમલી રંગના સરસ મજાના વાળ છે. અને આમ બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં પણ તું ઊંઘ આવે તો એ ઉઠતી નહીં હો, તું અહીંથી ઉઠવાનું નથી, તારે અહીં આ જગ્યા પરથી તારે ઉઠવાનું નથી. મને ભલે ઊંઘ આવી જાય પણ તારે જાગવાનું છે અને ઉઠવાનું નથી અહીંથી, કહે છે. અને બરાબર તને ઊંઘ આવે તો પણ તારે અહીંથી ઉઠવાનું નથી, અને બરાબર 9 ને ટકોરે મને ઉઠાડજે. અને કહે છે મમ્મીને કે મમ્મી મને 9 o'clock થાય એક્ઝેક્ટ, ઘડિયાળના ડંકા પડે ટન 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 એમ 9 વખત વાગે ટન ટન, એટલે મને તારે ઉઠાડવાનો, કહે છે. હે? અને હા સાંભળતું, કહે છે. અને તું તમે ઉર્મી સુંદર બધા તૈયાર રહેજો, કહે છે. આપણે ફરવા જવાનું છે મમ્મી, તમે ઉર્મી અને પેલા સુંદરને પણ આપણે કહી દેવાનું છે, તમે બધા જ રેડી રહેજો, આપણે ફરવા જવાનું છે, કહે છે. મજા આવશે, કહે છે. પણ યાદ રહે મમ્મી, હે ને મમ્મી યાદ રાખશે ને, તને ભલે ઊંઘ આવે અહીંયા જ ઊંઘવાનું, અહીંથી ઉઠવાનું નથી. એક્ઝેક્ટ 9 o'clock મને તમારે ઉઠાડી દેવાનું છે, 9 ના ટકોરે મને જગાડજો, આપણે બધા ફરવા જશું, કહે છે. અને બધા તમે તૈયાર રહેજો, આપણે ફરવા જશું, કહે છે. મેના દીપકને સુવાડી દે છે, સરમલ પાસે આવીને એનું માથું પંપાડવા લાગે છે. એની આંખમાંથી આંસુ સમાતા નથી. દીપક ફરી જાગે છે અને અચાનક સરમલ દેરાસરનો એકનો એક દીકરો હવે અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે તે હાલત છે. પપ્પાનું આખું હવે હૃદય પરિવર્તન થઈ ગયું છે. પોતાના દીકરાની પાસે જઈને એને આંખમાંથી આંસુ સમાતા નથી, રડી પડે છે એ પણ. અને મીના તો ખૂબ રડે છે, ઉર્મી પણ રડે છે, અને રામો અને સુંદરની માં પણ રડી રહ્યા છે. ત્યાં જે કોઈક છે એ દરેક વ્યક્તિ ખૂબ રડી રહ્યા છે. નાનું બાળક છે, આટલી સરસ મજાની વાત કરે છે, એને ખબર પડી છે 9 ના ટકોરે એક્ઝેક્ટ એ હવે એનું પ્રાણ ટૂંકીનું ઉડી જશે અને કદી પાછો દીપક એ સળગશે ને હલવાઈ જશે. ત્યારે ખૂબ બધા બધું એ ઘટના યાદ કરીને રડી રહ્યા છે. આવનાર સમય ભયંકર છે, ખરેખર પરીક્ષાનો સમય છે, કહે છે. અને બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે, અરીસો લાવને જમતો કરો. અને ફરી પાછો ઝબકીને જાગી જાય છે. હવે દીપક જે દીવો કર્યો હોય તેમાં એ રૂની વાટી હોય અને ધ્રુની વાટીએ જે છે તે ઘીમાં બોળેલી હોય, જેટલી બોળાયેલી હોય જેટલું ઘી હશે તેટલું જ એ સળગશે. ત્યારબાદ ઝબક ઝબક થોડું ઘી હશે તો એ ઝબક ઝબક એની લો એનો જે પ્રકાશ છે ઓછો થઈ જશે, સાવ ઓછો થઈ જશે. તેમ દીપક હવે ઝબકી ઝબકીને જાણે જાગે છે અને વારંવાર પોતાની માતાને પૂછી રહ્યો છે. અને
કહી છે કે મમ્મી ઉર્મી મને કહેતી હતી મારો પાટો જે બાંધ્યો છે ને માથું મારું તિરંગા જેવું લાગે છે ખૂબ મને ગમશે મને બતાવશો અરીસો જરા લાવો ને મારે જોવું છે કે જ અને જોવું તો ખરો કેવું લાગે છે કે જ સર અમલ ફરીથી અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે દીપક અરીસામાં જોઈ રહે છે એની આંખો ચમકવા લાગે છે અને શું થાય છે જેવા પિતાજી મોટો અરીસો લઈ આવે છે એ અરીસો લાવતાની સાથે દીપક પોતાનો ચહેરો પોતાને જોવે છે અરીસામાં અને અરીસામાં જોતાની સાથે જ આંખો ચમકવા લાગે છે ખુશ થઈ જાય છે એ વધારે ખુશ થઈ જાય છે દીપક બા પાટો એ જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે ને મારો લોહીનો લાલ રંગ કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ મારું માથું કેટલું સરસ શોભે છે તિરંગો બાંધ્યો હોય તેવું લાગે છે માં મારા એ પાટાને તમે લોહીના ઢાઘાવાળો છે એટલે કેસરી રંગ માની લો અને પાટાનો સફેદ રંગ અને જે વાળ છે એ લીલો રંગ સમજી લો કેટલું સરસ શોભે છે મારું માથું કહે છે અને રેડિયો તો કેટલી વાર બાપુને કહ્યું તો એ બાપુ લાવી નથી દેતા રોષ કરતો હોય તેમ ગુસ્સો કરતો હોય તેમ કેટલી વખત પપ્પાને કીધું છે મેં મને રેડિયો લઈ આપો ચરખો તે અત્યારે નવા એ રીઝનમાં આવ્યું છે નવી રીતે પરંતુ ચોરખાનું નાનું સ્વરૂપ એક નાનકડી પેટી આ એ પેટીમાં આટલી ઊંચી એ રીથિંગ હોય અને લાંબી હોય જરા દોઢ ફૂટ લાંબી હોય દોઢ બે ફૂટ નહીં દોઢ ફૂટ બસ અને એમાં રેટિયો મૂકેલો હોય એમાંથી પણ સૂતર કાંતી શકાય તો કેટલી વખત કીધું છે બાપુને રેટિયો લાવી જ નથી દેતા એમ કહે છે રોષ કરતો હોય ગુસ્સો કરતો હોય તેમ અને જાઓ લઈ જાઓ તમારો રેશો અમારે તમારા રેશામાં નથી જો અને ખીજવાઈ ગયો દીપક કે છે પપ્પા લઈ જાઓ મારે નથી જોઈ તું મારે નથી જોવું તમારા રેશામાં કહે છે અને આમ બિચારો થોડો નારાજ થઈ ગયો છે બા સરમલ હા થોડી વાર એ રીસો લઈ જાય છે થોડી વાર શાંતિ પથરાય છે દીપક ફરી આંખો ઉઘાડે છે અને આમ થોડી વાર આંખ બંધ કરવાની કોશિશ કરે છે ફરી પાછું કંઈક યાદ આવતું હોય તે ઝકીને જાગતો હોય તે વારંવાર એ જાગી જાય છે ફરી પાછો જાગ્યો અત્યારે અને કહે છે કે બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં ભાવટો ફરકાવો તો રાખશે અને દીપક જે અરીસામાં જોયો એનો હાવ ભાવ ચહેરો બધું જોયું પછી બાને કહે છે કે મમ્મી થોડો નારાજ થયો હતો ફરી પાછો આંખ નીચે છે અને થોડી વખત પાછો ઉઘાડે છે ત્યારે બાને કહે છે બા લેટર લખજે ગાંધીજીને ગાંધીજીને પત્ર લખજે યરવડા જેલમાં હશે અથવા પૂનાની યરવડા જેલમાં હશે તે કદાચ તો બધે એમને પત્ર લખજે મારા માટે અને કહેજો કે દીપક ફરવા ગયો છે અને દીપક જ્યાં પણ જશે ત્યાં આપણા દેશનો ઝંડો ફરકાવતો રહેશે આ રીતે તમે પત્રમાં જણાવજો કે જ અને આ બધું સાંભળીને બેના ફરી પાછી ને ચૂમી લે છે બકી ભરે છે હા બેટા જરૂર લખીશ પણ હવે તું સૂઈ જા બેટા દીકરા હું જરૂર લેટર લખીશ તું સૂઈ જા હવે આરામ કર કે જ અને દીપક કહે છે હા હવે સુઈ જાઓ બરાબર નવને ટોકર્યો કે હે ને નવને ટકોરે અને મમ્મી હવે હું સુઈ જાઉં છું પણ યાદ રહે મમ્મી 9 o'clock એક્ઝેક્ટ 9 o'clock મને ઉઠાડવાનું છે નવના ટકોરે કહે છે દીપક આંખો મીચી જાય છે સુનકાર છવાઈ જાય છે દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે અને એકદમ દીપક ગભરાયો હોય તેમ ધીરે ધીરે છાતીની ધમણ એ એકદમ શ્વાસ ચડતો જાય છે જોરથી શ્વાસો શ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય છે અને ગભરાયો હોય દીપક તેવું લાગે છે અને સર મલકે છે પાસે જઈને ઊંઘી ગયો લાગે છે અને દીપક ત્યાં જોર જોરથી હવા લે છે ત્યારે સર અમલ દેરાસર કહે છે કે ઊંઘી ગયો લાગે છે તો મેરા કહે છે હા પણ આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે ઊંઘી તો ગયો છે પણ એમ કહેતા કહેતા મેનાની આંખોમાંથી ખૂબ આંસુ ઉભરાઈ પડે છે ડૉક્ટર મેના બહેન ઈશ્વર પર શ્રદ્ધા રાખો જેણે એને સર્જાવ્યો છે એ જ એનું રક્ષણ કરશે અને ડૉક્ટર એને સાંત્વના આપતો હોય તેમ મેનાને કહે છે દીપકની મમ્મીને કહે છે કે મેના બેન જરા ધીરજ રાખો આ રીતે રડો નહીં તમે હૃદય તમે કઠણ રાખો કહે છે
જેને એને જન્મ આપ્યો છે, સર્જાવ્યો છે, એ જ એનું સંરક્ષણ કરશે એમ કહેવા માંગે છે. અને આમ કે છે તો મેરા કહે છે કે ડોક્ટર તમારે દીકરો છે? તો કે ના મેં ના બેન. તો બસ કરો, તમારો દીકરો નથી ને તો બસ કરો. જેને દીકરો હોય અને તે પણ એકનો એક અને આટલો વહાલસો દીકરો, તેને જ ખબર પડે એમ કહેવા માંગે છે. તમે વચ્ચે નહીં બોલશો કે જ. ડોક્ટર આંટા મારવા લાગે છે રૂમમાં આમ ને તેમ. સરમાં ઓશિકાની બીજી બાજુએ નીચે બદને બેસી રહ્યો છે. દીપકનો ઓશિકુ જે છે ત્યાં નીચે બદન એટલે ચહેરો નીચા મુખ કરીને બિચારો નિરાશ થઈને સરમલ પણ ત્યાં બેસી રહે છે. અને આ બધા તમારા પ્રતાપ, મેના કહે છે. તમે ચૂપ રહો ડૉક્ટર સાહેબ. અને પેલા પોતાના પતિ તરફ જોતા સરમલ દેરાસર તરફ જોતા કહે છે કે આ બધું થયું તો તમારા પ્રતાપે, તમે આટલા કડક છો તેના કારણે મારો દીકરો આજે આવી હાલતમાં છે એમ કહેવા માંગે છે. અને આમ મેના સરમલ કહે છે, મેના તને એમ કહેવાનો અધિકાર છે પણ તું મારા મનની સ્થિતિ જાણતી હોત. જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત તો ઠીક, તું કહી શકે, આ રીતે તું કહી શકે, કાંઈ વાંધો ને. પણ તને આ હક છે કે જ, પણ મારી જગ્યાએ તું હોત તો તું પણ એટલી જ સ્ટ્રીક હોત એમ કહેવા માંગે છે. મેના કહે છે, આ શું રૂસતી, આ શું રૂસે છે? મારી તો હવે મન જેવું કશું રહ્યું જ નથી. મારે હવે મન મારું હવે મન જેવું કશું હવે રહ્યું નથી. મારો એકનો એક દીકરો આજે આવી હાલતમાં જોઈને મારાથી કશું થઈ શકે તેમ નથી. આમ મેના કહીને હંમેશા વિચારી રડતી રહી છે.